ભરૂચના લિંક રોડ ઉપર સાવકી માતા ઉપર દાનત બગાડનાર પુત્ર સામે શારીરિક અડપલા અને છેડતીની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. લિંક રોડ પરના એક કોમ્પ્લેક્ષમાં રહેતા પરિવારમાં ફરિયાદના પતિની પ્રથમ પત્નીના બે દીકરા પૈકી એક દીકરો ડોક્ટર હોય અને તેણે રાજસ્થાનમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ફરિયાદીનો પતિ પણ ત્યાં ગયો હતો અને ઘરે ફરિયાદી સાવકીમાં અને પતિની પ્રથમ પત્નીનો બીજો દીકરો જીત રાઠોડ બંને એકલા હતા. તે દરમિયાન ગત વહેલી સવારે સાવકી માતા ઉપર તેના પતિના પ્રથમ પત્નીના દીકરા જીતભાઈ બાબુભાઈ રાઠોડ નાઓએ દાનત બગાડી પોતાની સાવકી માતાનો એકલતાનો લાભ લઈ સાવકી માતા રસોડામાં સવારે 7 કલાકના અરસામાં ચા બનાવી રહી હતી ત્યારે સાવકો દીકરો જીત રાઠોડે પાછળથી અચાનક આવી જઈ સાવકી માતાને બાથમાં જકડી લીધી હતી અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો, જેના કારણે ગભરાઈ ગયેલી સાવકી માતાએ જીત રાઠોડના સગંચામાંથી છૂટવા માટે ધક્કો મારી રસોડામાંથી નીકળી અન્ય રૂમમાં જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તેણીના પતિને ફોન કરી હકીકતની જાણ કરી દીધી, જેથી પતિ પણ સવારે રાજસ્થાનથી ભરૂચ આવવા નીકળી ગયો હતો. જેઓ શુક્રવારની મોડી સાંજે 7 વાગે ઘરે આવતા જ પોતાના પતિને જાણ કરતા પતિએ પત્ની સાથે પોલીસ મથકે દોડી જઈ શારીરિક અડપલાને છેડતી કરનાર પતિના પ્રથમ પત્નીના દીકરા જીત રાઠોડ સામે ગંભીર આક્ષેપ કરી ફરિયાદ દાખલ કરાવી હતી, જેના પગલે એ ડિવિઝન પોલીસે ફરિયાદી સાવકી માતાની ફરિયાદ લઈ આરોપી સામે શારીરિક અડપલા છેડતી સહિત જાનથી મારી નાખવા અંગેનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાઓ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ.